ચાલો બાલ મિત્રો ઇંગ્લિશ આપણે કન્ટિન્યુ કરવાનો આ પીરિયડ છે એટલે કે ત્રણ અહીંયા ત્રણ ટાઈગર આપ્યા છે જો દેખાય છે ને ટાઈગર એટલે કે વાઘ તો એમાં તમારે સે ટ્રેસ એન્ડ રાઇટ એટલે કે બોલો ઘૂંટો અને લખો તો થ્રીને પેટર્ન ત્રણ

એક બે અને ત્રણ એંગલમાં તમારું કામ પૂરું થઈ જશે એક તમારો આડો એરો છે એક ઊભો એરો છે ને એક છે અડધું રાઉન્ડ ક્લિયર આવી રીતે તમારો ફાઈવ કમ્પ્લીટ કરવાનો છે સિક્સ માટે આપણે સત્યાવીસમાં પેજ ઉપર નજર કરવી પડશે વાવ કેટલા મસ્ત કેક આપ્યા છે અહીંયા સિક્સ કેક આપ્યા છે એસ આઈ એક્સ સિક્સ એટલે છ સે ટ્રેસ એન્ડ રાઈટ અહીંયા બોલો ઘૂંટો અને લખો અહીંયા તમારા બે જ પેટર્નમાં તમારો સિક્સ કમ્પ્લીટ થશે કેવી રીતે એક તમારો અડધો રાઉન્ડ થશે અને જ રાઉન્ડ ઉપર ફિનિશ થઈ જશે ઓકે કમ્પ્લીટ આવી જાય પેજ ઉપર અઠ્યાવીસમાં માં તમારી એક્ટિવિટીઝ શરૂ થાય છે પ્રવૃત્તિઓ થોડું અલગ છે પણ સહેલું છે ડી ને ડી સાથે જોડો એફ ને એફ સાથે જોડો ઈ ને ઈ સાથે જોડો પણ ખ્યાલ રહે કે તમારે સ્કેલનો યુઝ કરવાનો છે હાથે હાથે લીટા કરવાના નથી ક્લિયર ચલો નંબર નંબરને જોડો જોઈન ધ સેમ ફોર સાથે ફોર થ્રી સાથે થ્રી સિક્સ સાથે સિક્સ ફાઈવ સાથે ફાઈવ હવે આગળ જોઈએ સર્કલ અરાઉન્ડ ધ કરેક્ટ લેટર ઇન ધ લાઇન બહુ જ સરસ કામ છે આ હરોળમાં સાચા મૂળાક્ષર ફરતે તમારે રાઉન્ડ કરવાનો છે બધા અલગ હોય તો એની પર કાંઈ નહીં કરવાનું સાચું હોય તો રાઉન્ડ કરી દો ઓગણત્રીસમાં પેજ ઉપર આવીએ જેમાં તમારે એમાં થોડું અલગ એટલા માટે છે કે આગળ શીખી ગયા પણ ત્યાં આપણે આલ્ફાબેટ ઉપર કામ કર્યું હતું ને અહીંયા તમે લોકો અત્યારે નંબર્સ ઉપર કામ કરશો તો માર્ક ધ ડિફરન્ટ નંબર ઇન ધ લાઇન હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો પહેલી પેટર્ન આપી છે સેકન્ડમાં મેં ચોકડી કરી છે ફોર ઉપર તમે જોઈ લેજો નેક્સ્ટ ફાઇન્ડ આઉટ ધ નંબર્સ ગીવન ઇન ધ બોક્સ એન્ડ સર્કલ અરાઉન્ડ ઇટ બોક્સમાં આપેલ નંબર શોધો અને તેના ફરતે વર્તુળ કરો તો એ પણ તમને મેં પેટર્ન કરી દીધી છે જોઈ લ્યો તમે કેવી રીતે છે સમજાઈ ગયું છે ને એના પછીનું નેક્સ્ટ માર્ક ધ ડિફરન્ટ લેટર ઇન ધ લાઇન હરોળમાં જુદા મૂળાક્ષરો પણ તમે માર્ક કરો માર્ક એટલે કે ચોકડી કરો તો એ પણ તમારે ચોકડી ઈ ઉપર કરેલી છે તમારે પણ સારી ચોકડી કરી દેવાની છે ઓકે અહીંયા તમે ઓગણત્રીસમું પેજ પૂરું કર્યું છે આપણું કામ પૂરું કરીએ છીએ ટાટા સેવ બાય બાય